नमस्ते मित्रों, आजना वीडियो नी अंदर गुजरात नी अंदर तोकते वावाजोड़ाना कारणे क्या क्या विस्तार में वरसाद थयो छे छेला 24 कलाक नी अंदर तेमज तोकते वावाजोड़ाने कारणे गुजरात नी अंदर शू शू खाना खराबी थई छे, शू शू नुकसानी थई छे, जेना तमाम समाचार छे ते तमने मळशे। तो थोड़ो टाइम काटी आजनो वीडियो जोई लेशो तो आ तमाम माहिती छे ते तमने मळी जशे। तो चालो मित्रों, आपणे आजना वीडियो नी शरूआत करी। मित्रों, गुजरात नी अंदर छेल्ला 24 कलाक में ज्यां ज्यां वरसाद थयो छे तेनी माहिती मळशे, तेमज तोकते वावाजोड़ाने लगती घणी बधी उपयोगी माहिती मळशे। मित्रों, गुजरात में उनानी पासे गई रात्रे 10 वाग्यानी आसपास वावाजोड़ू तोकते छे ते 150 किलोमीटर थी वधु झड़प साथे ताटक्यू हतुं। आ वावाजोड़ाने कारणे गुजरातना घणा विस्तारनी अंदर वरसाद वरस्यो छे, ठेर ठेर वीजळी पण ठप थई गई छे, थાંભલા છે તે પડી ગયા છે, વૃક્ષો છે તે જમીન દોસ્ત થયા છે અને કાચા મકાનોને પણ નુકસાન થયું છે। વાવાઝોડાથી રાજ્યમાં 17 જિલ્લાની અંદર અસર જોવા મળી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં તાઉતે વાવાઝોડા તાપકતા ભારે પવન સાથે ઝાપટાથી માંડીને 10 ઇંચ જેટલો વરસાદ પડતા ભારે તારાજી છે તે પણ સર્જાઈ છે। ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાની અંદર વધુ નુકસાન થયું છે, જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર છૂટો છવાયો વરસાદ માંડીને કુલ 10 ઇંચ જેટલો વરસાદ થયો છે। રાજકોટની અંદર પણ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો। સૌથી વધુ નુકસાન ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે નુકસાન થયું છે। હવે કઈ જિલ્લામાં કેટલો વરસાદ, કયા તાલુકાની અંદર કેટલો વરસાદ થયો તે જોઈએ તો બગસરાની અંદર 8.5 ઇંચ, ગીરગઢડામાં 7.5 ઇંચ, સાવરકુંડલા, ઉના અને પાલીતાણાની અંદર 7 ઇંચ વરસાદ થયો છે। સૌથી વધુ આ જગ્યાએ વરસાદ થયો છે। હવે મહુવાની અંદર વાત કરી તો 7 ઇંચ, અમરેલી, ખાંભા, બાબરા, રાજુલા અને ઉમરાળાની અંદર 5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલભીપુર, વિસાવદર, ભાવનગરમાં 4 ઇંચ વરસાદ થયો છે, જ્યારે જેસલતળાજામાં 3 ઇંચ વરસાદ થયો છે। રાજકોટની અંદર 70 કિલોમીટરની ઝડપ સાથે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે 2 ઇંચ જેટલો વરસાદ પણ છે તે ખાબક્યો છે। ભારે વરસાદ અને પવનથી રાજુલા, અમરેલી અને ખાંભામાં સૌથી વધુ ખાના ખરાબી સર્જાઈ છે। રાજુલાની અંદર 195 કિમીની ઝડપે તોફાની પવન છે તે ફૂંકાયો છે, અનેક ઘરોમાંથી બારી બારણા છે તે પણ ઉખડી ગયા હતા। અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે, વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી પવનની સાથે સાથે ધીમે ધારે વરસાદ પણ અમદાવાદની અંદર ચાલુ છે। ગોંડલમાં વાવાઝોડાથી ઠેર ઠેર વૃક્ષો છે તે પડ્યા છે અને એનડીઆરએફની ટીમ છે તે સ્ટેન્ડ ટુ પોઝિશનની અંદર છે। તો મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં આટલી જગ્યાએ વરસાદ નોંધાયો છે અને વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઈ છે।